नमस्कार विद्यार्थी मित्रों, सहजानंद ग्लोबल स्कूल बालासिनोर तरफ थी आप सबनु स्वागत छे। आज आपणे धोरण 10 गुजराती विषय में काव्य भणीशुं जेनुं नाम छे दीकरी। प्रस्तुत काव्यना कवि छे अशोक पीतांबर चावड़ा, जेमनो जन्म 23/8/1978 ना रोज थयो हतो। तेमनुं वतन सुरेन्द्रनगर पासे आवेलुं मनडासर छे। साहित्य सर्जन जोईए तो पगला तळावमां, पगरव तळावमां वगैरे तेमना गजल संग्रहो छे। डाळखीथी साव छूटा ते तेमनो एक काव्य संग्रह छे। फरी वखत कहूँ छूं, पगला तळावमां, पगरव तळावमां तेमना गजल संग्रहो छे। तेमज डाळखीथी साव छूटा तेमनो काव्य संग्रह छे। पुरस्कारमां जोईए तो साहित्य अकादमी दिल्ली तरफथी तेमने युवा पुरस्कार प्राप्त थयो छे। तेमज गुजराती साहित्य अकादमी तरफथी तेमने युवा गौरव पुरस्कार प्राप्त थयो छे। काव्य जोईए तो प्रस्तुत जे आ कृति छे तेनो काव्य प्रकार गजल स्वरूप छे। तेमा वहालनो दरियो एवी दीकरीना गौरव भर्या स्थान अने माननी संवेदनानु आलेखन थयुं छे। जाने स्वर्गनी एक एक देवीनी झलक दीकरीमां जोवा मळे छे। दीकरी स्नेहनु झरनू छे, तेनी हाजरी सुगंध अने शीतळता आपे छे। खड़कमांथी शिल्प कोतराय एम मां बाप दीकरीने उछेरे छे। भारतीय संस्कृतिना प्रतीकों द्वारा दीकरीनुं व्यक्तित्व अहीं प्रगट थयुं छे। मोठी मोटी थया पछी भीनी थती पापणमां दरेक दीकरी प्रत्यक्ष थाय छे। पिताની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ અહીં છે। દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં ખૂબ જ સુંદર રીતે વાચા આપવામાં આવી છે। આપણે કાવ્યની શરૂઆત કરીએ। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગ એટલે કે દેવોનો લોક, સ્વર્ગ એટલે શું, દેવીની ઝલકમાં દીકરી, ઝલક એટલે કે શોભા તેજસ્વીતા। स्वर्गनी एक एक देवीनी झलकमां दीकरी अर्थात के स्वर्गनी एक एक देवीनी देवीमां दीकरीनी झलक देखाय छे अने ए ज प्रमाणे दीकरीमां पण मने देवीनी झलक देखाय छे। आगळ छे, छे सुखड़ चंदन ने कुमकुमना तिलकमां दीकरी। સુખડ ચંદન અર્થાત કે ચંદનના ઝાડનું સુગંધી લાકડું, કુમકુમ એ તો તમે જાણો જ છો, તિલક એટલે કપાળે કરવામાં આવતો તિલો છે। સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી અર્થાત કે દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે। દીકરી સુખડ ચંદનના
ઝાડ જેવી એક જે સુગંધ આપે છે એવી સુગંધિત છે, સુગંધિત છે અને કુમકુમના કંકુના તિલકનું સૌંદર્ય છે, સુંદરતા છે. સ્વર્ગ ફરી વખત કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે અને દીકરીમાં સ્વર્ગની દેવીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. આગળની પંક્તિ જોઈએ. સ્નેહનું જરનું ફૂટે એનું જ આ પરિણામ છે, અર્થાત કે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે, ફળ છે. ઝરણું એટલે કે પાણીનો નાનો વહેડો, એટલે કે સ્નેહના ઝરણાનું જ આ ફળ છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે. આગળ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કોતરવું એટલે કે નકશી કરવી, કોતરવું એટલે નકશી કરવી. જ્યારે ખડક, ખડક એટલે કે ધારદાર ભેખડ, ખડક એટલે શું, ધારદાર ભેખડ. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, અર્થાત કે કોઈ વર્ષોથી ખડકમાંથી, ધારદાર ભેખડમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે, અર્થાત કે કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર આ દીકરી છે. એટલે કે મા બાપ તેનું વ્યક્તિત્વ ઘડે છે, તેને ચારિત્રવાન બનાવવામાં દીકરીના મા બાપ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આગળ છે, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. શું કહે છે, લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં. આગળ છે, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડક, ફડક એટલે ચિંતા, ફડક એટલે શું, ચિંતા. તો લાજ, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. અર્થાત કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ચિંતામાં ઉછરતી રહે છે, બીકમાં, એક ડરની અંદર ઉછરતી રહે છે. દીકરી પ્રત્યે શાનો ડર બતાવે છે, તો કે આજના આ કહેવાતા સમાજના કેટલાક અસામાજિક તત્વો તરફ અહીં ઇશારો કરે છે કે દરેક મા બાપને પોતાની દીકરીની કેટલી ચિંતા હોય છે. ઘરેથી ટ્યુશન જતી હોય યા સ્કૂલમાં જતી હોય યા બજારમાં કોઈ કામથી જતી હોય તો દરેક મા બાપને ચિંતા રહે છે. કારણ કે કહેવાતો આ સમાજ, આ કળિયુગ આપણે જેટલો વિચારીએ છીએ તેટલો સારો નથી. દરેકની નજરમાં, દરેકની મનની મનોવૃત્તિઓમાં ઘણો ફેર જોવા મળે છે. ને એટલા માટે જ કવિ કહે છે કે હંમેશા દીકરી ફડકમાં, એટલે કે ડરમાં ઉછરતી રહી છે. આગળ જોઈએ, છે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. શિર એટલે માથું. કહે છે, છે શિરે હું હાથ ફેરવતો અને હવે એ હાથ દે. કોણ, દીકરી. છે શિરે હું હાથ ફેરવતો, અર્થાત કે પહેલા જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, આશીષ દેતો, આશીર્વાદ આપતો, હવે એ હાથ દે, અર્થાત કે હવે એ મને હાથ દે છે, એટલે કે સહારો આપે છે. પહેલા જેના માથે હાથ ફેરવીને હું વહાલ કરી તેને શુભ આશીષ આપતો, એ દીકરી આજે
મને સાથ આપે છે, મને સહારો આપે છે. આગળ છે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. વિસ્તરવું એટલે કે ફેલાવવું. વિસ્તરવું એટલે શું? ફેલાવવું. સમજણ એટલે ડાહપણ, શાણપણ. અને ફલક એટલે કે આસમાન. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરેલી છે. શું કહે છે? દીકરીની સમજદારી આસમાન સુધી ફેલાયેલી છે. દીકરીની સમજદારી કંઈક અલગ જ હોય છે. પોતાના બાપની સુઈચ્છા, કામથી પરત આવીને તેમને લાગેલ થાક, આ બધાને ધ્યાનમાં રાખીને દીકરી પોતાનો વર્તન વ્યવહાર રાખતી હોય છે. અને કામથી થાકીને આવેલા પિતા પણ પોતાની દીકરીને જોતા જ તેનો બધો જ થાક ઉતરી જાય છે. કહેવાય છે કે દરેક દીકરી તેના પિતા માટે પરી હોય છે અને દરેક બાપ તેની દીકરી માટે દુનિયાનો શ્રેષ્ઠ પિતા એટલે કે બેસ્ટ હીરો હોય છે. આગળ જોઈએ, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. સુર શરણાઈ, સુર એટલે કે સ્વર. જ્યારે શરણાઈના સુર સંભળાય, અર્થાત કે લગ્નની અહીં આછો પાતળો ખ્યાલ આપે છે, ત્યારે સગા સંબંધીઓની ભીડમાં. અને ત્યારબાદની પણ અહીં વાત છે કે શરણાઈના સુર સંભળાય, સગા સંબંધીઓની ભીડ હોય છતાં પણ રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. ભીની થવી એટલે કે ભીંજાવી. પલક એટલે આંખનો પલકારો. કે જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવી જાય છે. અને દીકરીની યાદ આવતાની સાથે જ મારી આંખો રોજ ભીની થઈ જાય છે, ભીંજાઈ જાય છે. અને એ જ ભીની પલકમાં, એ જ ભીંજાયેલી પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. આમ વાહલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહે છે, તેવું આ પંક્તિ અને આ કાવ્ય પરથી આપણને પ્રતીત થાય છે. ટૂંકમાં એવું કહેવાય છે કે દીકરી વહાલનો દરિયો. આ વિધાન ઘણું જ પ્રચલિત છે, પણ અહીં દીકરી ગઝલમાં કવિને દીકરીમાં સ્વર્ગની એક એક દેવીની ઝલક દેખાય તે કઈ નાની સૂની વાત નથી. તેમની દ્રષ્ટિએ દીકરી તો જાણે કોઈ ખડકમાંથી કોતરેલું શિલ્પ છે, મહામહેનતે કોતરેલું શિલ્પ છે. કવિએ એક એક પંક્તિમાં પોતાના જીવનમાં દીકરીના સ્થાન અને માન કેવા રહ્યા છે તેને વાચા આપી છે. દીકરીને વડાવતી વખતે તેના માથે હાથ મૂકી તેને શુભ આશીષ આપનાર પિતાને આજે હાથ દેતી, અર્થાત કે સહારો દેતી આ સમજણી દીકરી કેટલી વહાલી લાગે છે તે અહીં આપણને પ્રતીત થાય છે. જ્યારે જ્યારે શરણાઈના સુર સંભળાય ત્યારે લગ્નની ભીડમાં પણ કવિની આંખો દીકરીની યાદમાં ભીંજાઈ જાય છે. અને એ ભીની પલકમાં જ પોતાની દીકરી સાક્ષાત પ્રગટ થાય છે, પ્રત્યક્ષ થાય છે. તમને ખ્યાલ હોય તો કવિ બાલ મુકુંદ દવે દીકરીને
તુલસીનો ક્યારો કહીને તેની પવિત્રતાને મૂલવી છે. જ્યારે અહીં કવિ અશોક ચાવડાના મતે પિતા પ્રત્યે સ્નેહનું ઝરણું વહાવતી સરમાળ સુખડ ચંદનની સુગંધ અને શીતળતા વરસાવતી દીકરી મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું એક પવિત્ર રૂપ છે. આગળ સ્વાધ્યાય તરફ હવે વળીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવોની ઝલકમાં, પરીની ઝલકમાં, દેવીઓની ઝલકમાં કે અપ્સરાની ઝલકમાં? તો સાચો જવાબ રહેશે દેવીઓની ઝલકમાં. ઓકે, બીજું છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણથી કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી, પિતાને ખર્ચ કરાવે છે તેથી, સાસરે જાય છે તેથી, કે એ બી સી એમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ રહેશે પિતાને સહારો આપે છે તેથી. ફરી વખત રિપીટ કરીએ કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દેવીઓની ઝલકમાં. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો કે પિતાને સહારો આપે છે તેથી. આગળ પ્રશ્ન બે જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલો છે, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. ઓકે, બીજો પ્રશ્ન છે, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરો દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો દીકરીને માથે હાથ ફેરવવો અર્થાત કે પિતાનું વહાલ. દીકરીને માથે હાથ ફેરવવો અર્થાત કે પિતાનું વહાલ. જ્યારે દીકરી હાથ દે અર્થાત કે દીકરીનો સહારો. ઓકે, આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના 5-7 વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. ઉત્તર જોઈએ તો દીકરી એ પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે, ઘરની શોભા છે. જે તુલસી પવિત્ર છે એ જ પ્રમાણે તુલસી જેવી દીકરી પણ પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના હૃદય જીતી લે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. પોતાના વિકાસ માટેની તેને યોગ્ય તક આપવી જોઈએ. એક સમજદાર ગુણિયલ કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે છે તો એનો યોગ્ય ઉછેર કરવો જોઈએ. દીકરીને પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા યોગ્ય અવકાશ તો આપવો જ જોઈએ, પણ સાથે સાથે એ વસ્તુનો પણ એને ખ્યાલ આપવો કે તું જે પણ કંઈ કરે તે પરિવારને ધ્યાનમાં રાખીને કરજે.
આમ યોગ્ય સંસ્કારના સિંચન, યોગ્ય સંસ્કારનું જો સિંચન કરવામાં આવે તો તે પોતાનું કુટુંબ, એ પોતાનું પિયર હોય કે પછી સાસરી હોય, બંને કુટુંબને, બંને કુળને સારી રીતે સાચવી શકે છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગથી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખર ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. અર્થાત કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક છે અને દીકરીમાં દેવીની ઝલક છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. એક અન્ય પ્રશ્ન પણ છે જે મહત્વનો છે, તે જોઈએ. તો દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? તો ઉત્તર જોઈએ કે દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને વર્ણવ્યા છે, મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નક્શીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં, બીકમાં અર્થાત કે ડરમાં ઉછળતી રહી છે. દીકરીના શિરે હાથ ફેરવી વહાલ કર્યો, શુભ આશીષ આપ્યા, એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. કેમ કે આજે એ મને હાથ દે છે, અર્થાત કે મને સહાર પે છે. આવી વહાલ, આવી વહાલથી ભરેલી, વહાલી એવી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે અઢળક સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે, ભીંજાઈ જાય છે, અને એ ભીની પલકમાં મને મારી દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે, સાક્ષાત પ્રગટ જાણે થાય છે, એવું મહેસૂસ થાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેશે. આમ અહીં કવિએ દીકરી પ્રત્યે પોતાના સુંદર મનોભાવ ખૂબ જ અસરકારક શૈલીમાં અહીં રજૂ કર્યા છે. હવે અહીં આ કાવ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે મારા બનતા પ્રયત્નોથી તમને કાવ્ય સરળતાથી સમજાયું હશે. તેમ છતાં પણ આપના મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મને જરૂરથી જણાવી શકો છો. અસ્તુ. જય હિન્દ. જય ભારત.